છે ને આખું દ્રવ્ય અખંડ છે, એના પ્રતિચ્છેદ કરો તો અનંત ગુણ થાય છે. અનંત ગુણ માંથી એક ગુણ ના પ્રતિચ્છેદ કરો તો અનંત પર્યાય થાય છે. એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ જ્ઞાનમાં કરો તો લોકાલોકની અપેક્ષાએ અનંત અવિભાગ પ્રતિચ્છેદ પડે છે. હવે જ્ઞાન સિવાયની અનંત પર્યાયો છે, એ અનંત પર્યાયોમાં એમ કે ચારિત્ર છે, દર્શન, અને દર્શનના ચારિત્ર આપણે ત્રણનો જ વિચાર કરીએ, બીજી બધી પર્યાયમાં તો ઓટોમેટિક આવી જાય. એમ કે દર્શનની પર્યાયમાં અનંત વિભાગ પ્રતિચ્છેદ કેવી રીતે સમજવા, અને ચારિત્રની પર્યાયમાં અનંત વિભાગ પ્રતિચ્છેદ કેવી રીતે સમજવા આપણે. હવે કોઈ પણ પર્યાય હોય ને તો એ પર્યાયને એની સૂક્ષ્મતાથી તમે જ્યારે એનું અવલોકન કરો ને ત્યારે દરેક પર્યાયમાં અનંત વિભાગ પ્રતિચ્છેદ પડે છે. કોઈ પર્યાયમાં નથી પડતા એવું નથી, પણ એનું કોઈ સૂક્ષ્મ વિવેચન શાસ્ત્રોક્ત આધાર રૂપે પણ ક્યાંય જોવામાં આવતું નથી. ગુરુદેવ પણ આ પ્રકારે વાત કરે છે, પણ એનું સ્પષ્ટીકરણ ગુરુદેવમાં પણ મારા કાને તો સાંભળવામાં નથી આવ્યું. એક જ્ઞાનનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રી કાયમ કરતા હોય છે કે લોકાલોક જેટલું છે, લોક અલોક એવા અનંત લોકાલોક હોય, જેટલું હોય એટલું, અનંતતા ગમે તેટલી હોય, જેટલી અનંતતા હોય એટલી જ્ઞાનમાં જાણવામાં આવે છે. તો એનો અર્થ એમ છે કે એ જ્ઞાન છે એના જેટલી બાહ્ય વસ્તુઓ છે એટલા અનંત અવિભાગ પ્રતિચ્છેદ જ્ઞાનમાં પડે છે, એટલે એનું જાણવું જ્ઞાનમાં થઈ શકે છે, એવું સ્પષ્ટીકરણ ગુરુદેવના શ્રીમુખે આવેલું છે. બીજા ગુણોની બીજી પર્યાયોમાં એક સમયની એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે, નથી એવું નથી, છે ખરા, પણ એનું કોઈ સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રીમુખે મેં તો સાંભળેલું નથી. એટલે કોઈ પણ વસ્તુ એવી છે કે આપણે ગુરુદેવના શ્રીમુખે સાંભળેલી ન હોય અને આપણે કોઈ સ્પષ્ટીકરણ આપણા મોઢે કરીએ અને એમાં કોઈ વિપરીતતા થઈ જાય, એમાં કોઈ આપણને ખ્યાલ ન હોય અને આપણે આપણા કલ્પનાથી સ્પષ્ટીકરણ કરવા માંડીએ તો એ વસ્તુ યથાર્થ નથી. એટલે એવું સ્પષ્ટીકરણ ગુરુદેવના શ્રીમુખે ક્યાંય કોઈના સાંભળવામાં આવે તો મને કહેજો, તો પછી આપણે એના ઉપર આપણે સ્પષ્ટીકરણ કરશું. બાકી ગુરુદેવે એનું સ્પષ્ટીકરણ ક્યાંય ખરેખર કરેલું નથી, અને ક્યાંય કરેલું હોય ને તોય એ જે અમુક પ્રકારે જે સ્પષ્ટીકરણ આવ્યું છે એ માત્ર કેવળ જ્ઞાનનો મહિમા બતાવવા માટે છે, એનાથી વિશેષ એમાં કાંઈ કોઈ ઊંડું ઉતરીને કાંઈ એમાંથી પ્રાપ્ત કાંઈ થઈ જાય એવું કાંઈ મને લાગતું નથી. પછી કોઈને વિશેષ ખ્યાલ હોય અને સ્પષ્ટીકરણ થાય તો જુદી વાત છે, બાકી જનરલી એમાં એક સમયની એક પર્યાયનો મહિમા કેટલો છે જ્ઞાનનો કે એ લોકાલોકને પોળિયો કરીને પી જાય છે એ બતાવવા માટે જ અનંતા અવિભાગ પ્રતિચ્છેદની ચર્ચા આવે છે. એનાથી વિશેષ એમાં કાંઈ બીજું ખાસ એવું કાંઈ લાગતું નથી. પછી એમાં કાંઈ બીજું હોય તો ગુરુદેવ સ્પષ્ટીકરણ કરશે તો આપણને ખ્યાલમાં આવી જશે. અને બીજી પર્યાયોમાં જે અવિભાગ પ્રતિચ્છેદ છે ને એવે એ સ્પષ્ટીકરણમાં ક્યાંય આવતું નથી, એટલે આપણે તો એનું સ્પષ્ટીકરણ કરવાનો પ્રશ્ન નથી. અને એવું કોઈ સ્પષ્ટીકરણ ગુરુદેવે પર્ટિક્યુલરલી કોઈ પર્યાયનું જ્ઞાન સિવાય કર્યું નથી ક્યાંય કે ભાઈ આ પર્યાયમાં એક પર્યાયમાં અનંત વિભાગ પ્રતિચ્છેદ પડ્યા તો એનું કારણ શું, એ કેવી રીતે પડ્યા, એમાં ક્યાં પ્રતિચ્છેદ છે એ મિથ્યા દ્રષ્ટિને હોય, ક્યાં પ્રતિચ્છેદ પછી કેવી રીતે સમ્યક દ્રષ્ટિને હોય, ક્યાં પ્રતિચ્છેદ પછી કેવી રીતે મુનિરાજને હોય, પછી ક્યાં પ્રતિચ્છેદ કેવી રીતે કેવળ જ્ઞાનમાં યથાખ્યાત ચારિત્ર થાય પછી હોય, એવું સ્પષ્ટીકરણ ક્યાંય ગુરુદેવનું આપણા સાંભળવામાં નથી આવ્યું, એટલે આપણે એનો વિચાર બહુ નથી કરતા. બાકી એક જ્ઞાન ગુણની સત્તા અને એક જ્ઞાનની પર્યાય એના અનંત વિભાગ પ્રતિચ્છેદ એની ચર્ચા કેવળ જ્ઞાન થાય ત્યારના વિષયમાં આવે છે, કારણ કે લોકાલોકની અપેક્ષાએ જેટલા લોકાલોકના અંશ છે એટલા અંશ અહીંયા પર્યાયમાં પ્રતિચ્છેદ પડે છે. એટલે એક અંશ ત્યાં છે તો અહીંયા એવો એક અંશ છે, ત્યાં બીજો અંશ છે તો અહીંયા એવો બીજો અંશ છે,
એટલે એ જ્ઞાનની પર્યાયમાં અનંત વિભાગ પ્રતિચ્છેદ જે પડ્યા છે એ લોકાલોકની અપેક્ષાએ પ્રતિચ્છેદની ચર્ચાઓ ગુરુદેવમાં આવે છે, એ વિશે આપણે એ રીતે વિચાર કરવો. હા, અને એક જ્ઞાનની પર્યાય છે ને, એક જ્ઞાનની પર્યાય, એક જ્ઞાનથી જો આપણે ઉપડીએ ને તો બીજી બધી પર્યાયો છે ને એ સમાઈ જાય છે જ્ઞાનમાં. એટલે જ્ઞાન છે ને એ એક અસાધારણતા એની એવી છે કે એમાં બધું સમાવિષ્ટ થઈ જાય છે. પછી અલગ 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 પર્યાયના ભેદ પાડીને સમજવા એ વિશેષ સક્ષમ હોય ને કોઈ સમજે તો સારું, બાકી એક જ્ઞાનથી જ છે ને એનો માપદંડ છે. એટલે એક જ્ઞાયક અને એક એનો જ્ઞાન, એટલામાં જો આપણે વિચારણા વધારે લંબાવીએ અને એની અનંતતાનું માપ આપણે એમાંથી કાઢીએ બીજી પર્યાયો કરતાં તો વધારે મને એમ છે કે આપણો રસ્તો સરળ થઈ જાય એવું લાગે છે. કારણ કે બીજી પર્યાયોના ભેદમાં આપણે જાય છીએ ને તો એ પર્યાયોમાં જે કાંઈ થાય છે એનું જાણવાનું કામ તો જ્ઞાનમાં થાય છે. જ્ઞાન સિવાય એવો કોઈ ગુણ નથી બીજો કે કાંઈ જાણી શકે બીજું. એટલે મુખ્યતા હંમેશા જ્ઞાનની રાખી અને વિચાર જો કરીએ તો વધારે એમ લાગે છે કે પ્રયોજનની સિદ્ધિ જલ્દી થાય એવું છે. બાકી બીજી બધી ચર્ચાઓ હોય, અનંત ગુણની અનંત ચર્ચાઓ પણ ગુરુદેવમાં ઘણી આવે છે, એટલે આપણે વિશેષપણે એ વિચાર કરીએ તો વધારે સારું. આમાં છે ને એક પૂજ્ય ગુરુ આ બેનશ્રીનો સમય જયંતિ મહોત્સવનો દિવસ છે તો એક બેનશ્રીનો એક પ્રશ્ન બેનશ્રીને કર્યો છે સ્વાનુભૂતિ દર્શનમાં છે 16મા પેજ ઉપર. આપણો ચાલતો વિષય છે એને અનુલક્ષીને છે, એટલે હું પહેલાં વાંચી જાઉં છું પછી આપણે થોડી એની ચર્ચા કરશું. જ્ઞાતા ધારા દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય, જ્ઞાતાની ધારા છે એ દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય તો તે આશ્રયનો ભાવ શું છે તે કૃપા કરી અને સમજાવશો. એવો બેનશ્રીને પ્રશ્ન કર્યો કે જ્ઞાતા ધારા એટલે સમ્યક જ્ઞાતા ધારા કે જે કરતા બુદ્ધિ હોય, જ્ઞાતા બુદ્ધિ હોય, પોષણ મુક્તાવાળી એ ચાલી જાય, અને જ્ઞાતા ધારા એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થતા જે એ સ્વરૂપ અપેક્ષાએ જ્ઞાતા થઈ ગયો તો એની જ્ઞાતા ધારા છે એ કેવી રીતે થઈ, તો કે દ્રવ્યનો આશ્રય લીધો માટે થઈ. તો એમ કે એ આશ્રયનો ભાવ કેવો હોય, એનો ભાવ શું છે એ અમને સમજાવો કે આશ્રય લેવો એટલે ખરેખર શું, આશ્રયમાં ખરેખર શું હોય એ કોઈનો પ્રશ્ન છે એનો બેનશ્રી જવાબ આપે છે. આશ્રય એટલે પોતાના ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરવું. આ ચૈતન્ય હું છું, આ વિભાવાદી હું નથી એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરીને તેમાં સ્થિર ઊભા રહેવું. વિભાવથી દ્રષ્ટિ ઉઠાવી ચૈતન્યમય જ્ઞાયકનું જે અસ્તિત્વ છે તે જ હું છું એમ પોતાના જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે. આ વિભાવની સાથે જે જ્ઞાન છે તે વિભાવ મિશ્રિત જ્ઞાન તે હું નહીં. જવાબ એવો આવે છે કે આશ્રય એટલે કે ચૈતન્યના અસ્તિત્વને ગ્રહણ કરવું. આશ્રય લેવો એટલે શું ખરેખર, બેનશ્રીને એક પ્રશ્ન કર્યો છે એની ચર્ચા ચાલે છે સ્વાનુભૂતિ દર્શનમાંથી કે જ્ઞાતાધારા દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય તો આશ્રયનો અર્થ શું એમ શ્રોતા પ્રશ્ન કરે છે. બેનશ્રી જવાબ આપે છે કે આશ્રય એટલે ચૈતન્યના અસ્તિત્વને ગ્રહણ કરવું. પહેલામાં પેલું ચૈતન્યના અસ્તિત્વને ગ્રહણ કરવું એનું નામ આશ્રય. પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે એનો અર્થ શું કે ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરવું એનું નામ આશ્રય. આ ચૈતન્ય હું છું, આ વિભાવાદી હું નથી એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરીને તેમાં સ્થિર ઉભા રહેવું. અસ્તિત્વને ગ્રહણ કરી અને એમાં સ્થિરતારૂપ ઉભા રહેવું. વિભાવથી દ્રષ્ટિ ઉઠાવી ચૈતન્યમય જ્ઞાયકનું જે અસ્તિત્વ છે, બધી આમાં અસ્તિત્વની ચર્ચા આવશે. અસ્તિત્વને ગ્રહણ કરવું, ચૈતન્યમય છું એનું અસ્તિત્વ ગ્રહણ કરવું, ચૈતન્યમય છે એ જ્ઞાયક છે એવું અસ્તિત્વ છે એ જ હું છું એમ સ્વીકાર કરવો, એમ પોતાના જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે. જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે એટલે જ્ઞાન સ્વભાવ એટલે અહીંયા ત્રિકાળી જ્ઞાયક ભાવ એને ગ્રહણ કરે. આ વિભાવની સાથે જે જ્ઞાન છે તે વિભાવ મિશ્રિત જ્ઞાન તે હું નહીં. આ વિભાવની સાથે જે જ્ઞાન ચાલે છે ને, પુનપાપના શુભાશુભ ભાવો જે છે એની સાથે જે મિશ્રિત થઈ ગયું એવું લાગે છે એને જે જ્ઞાન,
વિભાવ મિશ્રિત જ્ઞાન છે તે હું નહીં, કારણ કે તે જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન છે, તે હું નહીં. પણ એકલું જે જ્ઞાન છે, એકલું જે જ્ઞાન છે એટલે કે એકલું જે જ્ઞાન એટલે જ્ઞાયક ભાવ જે છે. વિભાવ મિશ્રિત જ્ઞાન કેવું છે કે રાગ સાથે જ્ઞાન જે જોડાયેલું છે, જે ઇન્દ્રિય જ્ઞાન છે, એ વિભાવ મિશ્રિત જ્ઞાન છે હું નહીં. પણ એકલું જે જ્ઞાન છે, એકલું જે જ્ઞાન છે એટલે એકલો જે જ્ઞાયક ભાવ છે, તે જ્ઞાયક ભાવ છે. તેના જ્ઞાન લક્ષણ દ્વારા, તે જ્ઞાયક ભાવને તેના જ્ઞાન લક્ષણ દ્વારા ગ્રહણ કરે. વિભાવ મિશ્રિત જ્ઞાન છે એ તો કેવું છે, ઇન્દ્રિય જ્ઞાન છે, એ રાગ સાથે એકાકાર છે. જ્ઞાયક ભાવ છે એ રાગ સાથે એકાકાર ઇન્દ્રિય જ્ઞાન થી જુદો છે. અને જ્ઞાયક ભાવનું જ્ઞાન સ્વભાવ છે એનું જે લક્ષણ છે, એનું લક્ષણ કયું છે, ઉપયોગ. એ ઉપયોગ લક્ષણ દ્વારા જ્ઞાયકને ગ્રહણ કરે. વિભાવ મિશ્રિત જ્ઞાનને એકો રાખ્યું, જ્ઞાયક ભાવ એનાથી જુદો છે એમ તારવણી કહી, અને એનું લક્ષણ જે ઉપયોગ છે એવા લક્ષણ દ્વારા જ્ઞાયક ભાવને એટલે કે લક્ષને ગ્રહણ કરે. જ્ઞાનથી ભરેલું ચૈતન્ય દ્રવ્ય તે જ હું છું એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી તેમાં દ્રષ્ટિને સ્થાપે અને તેમાં લીનતા કરે. આ રીતે તેનું આલંબન દ્રવ્ય જ છે, બીજું કોઈ નથી. ભગવાને અને ગુરુદેવે બતાવ્યું છે કે જે કોઈ મોક્ષે ગયા છે તે બધા આ એક જ ઉપાય ગયા છે, બીજો કોઈ ઉપાય નથી. વિભાવની પરિણતિ બહારમાં જાય તો વારંવાર ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરે કે જ્ઞાયક છે હું. વિભાવની પરિણતિ બહારમાં જાય તો વારંવાર ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરે કે જ્ઞાયક તે હું. જ્ઞાન ગુણ એવો અસાધારણ છે કે તે લક્ષમાં ખ્યાલ આવે છે. બીજા કેટલાક ગુણો પણ અસાધારણ છે પરંતુ તે ખ્યાલમાં આવતા નથી, પણ જ્ઞાન ખ્યાલમાં આવે છે, કારણ કે જાણવું એનો સ્વભાવ છે એટલે જ્ઞાન પકડી શકાય છે. તેથી જ્ઞાન લક્ષણ મુખ્ય છે. જ્ઞાન લક્ષણ કેવું છે, એ મુખ્ય છે. બીજા પદાર્થમાં જાણવાનું લક્ષણ નથી, એટલે કે બીજા કોઈ ગુણો છે એ જાણતા નથી. જ્ઞાન એક જ અસાધારણ લક્ષણ હોવાને કારણે એનામાં જ એક જાણવાનો સ્વભાવ છે. જાણવાનું બીજા પદાર્થમાં જાણવાનું લક્ષણ નથી, જાણવાનું લક્ષણ એક આત્મામાં છે. જાણવાનું લક્ષણ એક આત્મામાં છે એટલે કે બીજા કોઈ દ્રવ્યોમાં નથી અને બીજા કોઈ ગુણોમાં નથી. જે જાણવાનું લક્ષણ આત્મામાં છે તેથી જાણવાના લક્ષણ ઉપરથી પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે કે આ જાણવાનું જે લક્ષણ છે તે લક્ષણ વાળો હું ચૈતન્ય છું. જાણવાનું જે લક્ષણ છે તે લક્ષણ વાળો હું ચૈતન્ય છું. તે જ્ઞાનની સાથે જીવમાં અનંત ગુણ પણ છે. જ્ઞાન અસાધારણ લક્ષણ છે, ચૈતન્યમય છે, એવા જ્ઞાનની સાથે અનંત ગુણો પણ છે. તેથી જ્ઞાન ગુણથી આખો આત્મા ગ્રહણ કરે, જ્ઞાનથી જ આખો આત્મા ગ્રહણ કરે. આનંદ ગુણ સુખ ગુણ પણ તેમાં છે, પણ તે આનંદ એવો વિશેષ ગુણ નથી કે જેથી દ્રવ્ય પકડાય. બધા ગુણો છે, બધું અસ્તિત્વ છે, અનંત ગુણાત્મક એક આત્મા છે, છતાં એક ચૈતન્યમાં જ્ઞાન ગુણ એવું અસાધારણ લક્ષણ છે કે એ જ્ઞાનના ઉપયોગ દ્વારા, જ્ઞાનના લક્ષણ દ્વારા જ ખરેખર આત્મા પકડી શકાય છે. પણ આનંદ ગુણ એવો વિશેષ ગુણ નથી કે જેથી દ્રવ્ય પકડાય. જ્ઞાન જ એવો વિશેષ અસાધારણ સ્વભાવ છે કે તેનાથી આત્મા ગ્રહણ થઈ શકે છે. આ બહારનું જાણ્યું, આ જ્ઞેયને જાણ્યું, આ જાણ્યું તે જ્ઞાન એમ નહીં, એટલે કે પરલક્ષી જ્ઞાન છે, બહિર્લક્ષી જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે કે પરને જાણવામાં રોકાયેલું છે, એ જ્ઞાન તે હું નહીં. આમાં શબ્દ ઇન્દ્રિય જ્ઞાન ન આવે, પણ આપણે સમજી લેવું કે બેન શ્રી આમાં કહેવા શું માગે છે. આ જ્ઞેયને જાણ્યું, આ જાણ્યું, ઓલું જાણ્યું, પણ તે જ્ઞાન એમ નહીં. પણ તે જ્ઞાન આવે છે ક્યાંથી, તે જ્ઞાનનો પ્રવાહ આવે છે ક્યાંથી, તે જ્ઞાનનો ધરનારો કોણ છે, તે જ્ઞાનનો ધારણ કરનારો કોણ છે, જ્ઞાનનું અસ્તિત્વ ક્યાં દ્રવ્યમાં રહેલું છે. જ્ઞાનનું અસ્તિત્વ એટલે કે જ્ઞાનની સત્તા, જ્ઞાનનો ભાવ એ છ દ્રવ્યમાંથી કે અનંત ગુણાત્મક આખા દ્રવ્યમાં ક્યાં રહેલો છે એનો ભાવ, એમ તે દ્રવ્યને ગ્રહણ કરે. આ દ્રવ્યમાં, એક દ્રવ્યમાં, ચૈતન્ય દ્રવ્યમાં જ જ્ઞાન રહેલું છે, એવા દ્રવ્યને જ્ઞાનથી ગ્રહણ કરે. જ્ઞેય આશ્રિત જ્ઞાન તે હું નહીં,
ज्ञेय आश्रित ज्ञान, परलक्षी ज्ञान, विभाव ज्ञान, इंद्रिय ज्ञान, अज्ञान भाव वालू ज्ञान, ये ज्ञान से हूँ नहीं, परंतु हूँ स्वयं ज्ञान स्वरूप छू, हूँ ज्ञान नो धरनारो चैतन्य छु, एम तेने ग्रहण करवो। हवे आ एक बोल मा केटली बधी वात बेसरीय करेली छे। आमा आखी ज्ञान नी सत्ता, आखी ज्ञायक नी सत्ता, आखा ज्ञान गुण नी सत्ता, आखी उपयोग नी चर्चा, इंद्रिय ज्ञान नी चर्चा, शुभाशुभ भाव नी चर्चा, बधी चर्चा एक बोल मा एने आवरी लीधी छे। प्रश्न खाली श्रोता नो एटलो ज छे के ज्ञाता धारा प्रगट थाय, ई द्रव्यना आश्रय प्रगट थाय, तो ई द्रव्यना आश्रय जे प्रगट थई ज्ञाता धारा, एटले के ज्ञानमय भाव प्रगट थयो, एटले के ज्ञानी थयो कोई जीव, ई द्रव्यना आश्रय ज्ञानी थयो, तो एने आश्रय लीधो एटले शुं, एने शुं कर्युं एवुं कार्य के जेनाथी एनी ज्ञाता धारा प्रगट थई गई, जेनाथी एनी परिणति काम करवा मांडी, जेनाथी ई ज्ञानी थई गयो अज्ञानीमांथी, तो एने एवुं शुं कार्य कर्युं, केवो आश्रय लीधो अने केवी रीते आश्रय लीधो, केवा स्वभावनो आश्रय लीधो के जेनाथी एनी ज्ञाता धारा प्रगट रूप बहार आवी गई, तो एना ઉત્તરમાં બેનશ્રીએ આખા જૈન દર્શનના મૂળ મૂળ પડખાથી આખો જવાબ આપ્યો છે કે પહેલામાં પહેલા તો ચૈતન્ય જ્ઞાયક ભાવ છે, એવું જે ચૈતન્ય લક્ષણ જ્ઞાન લક્ષણ દ્વારા ચૈતન્ય આખો જ્ઞાયક ભાવ છે, એના અસ્તિત્વને ગ્રહણ કરે, એનું અસ્તિત્વ એટલે એની હયાત, પર્યાયને આ તરફ વાળે, પર્યાયને પરથી હટાવે, એવી કઈ ચર્ચા આમાં નથી લીધી એને, એને સીધું એમ લીધું છે કે ચૈતન્ય ચૈતન્યના અસ્તિત્વને ગ્રહણ કરે કે આ મારી હયાતી છે એ જ હું છું, આ અસ્તિત્વ તે જ હું છું, એમ એને ચર્ચા ઉપાડી છે। આશ્રયનો અર્થ જ અસ્તિત્વ ગ્રહણ લીધો છે કે પોતાની સ્વરૂપની સત્તા છે એવા અસ્તિત્વને ગ્રહણ કરી લે કે બસ આ જ હું છું, આ જ હું છું, આ જ હું છું, એમ આખું અસ્તિત્વ અંદરથી ઉભરી આવે, ઓહો મારી ચૈતન્ય સત્તા છે, મારું અસ્તિત્વ અહીંયા છે, આવો મારો જ્ઞાયક ભાવ છે, આવો મારો જ્ઞાનમય ચૈતન્ય પરમાત્મા છે, આવો રસ સર્વોળ હું છું, આવો જ્ઞાન આનંદ સુખ વીર્ય અને પ્રભુતાથી ભરેલો હું પદાર્થ છું, એવી એને સત્તાનું અસ્તિત્વ એને ત્યાંથી ગ્રહણ થઈ જાય કે આ જ મારું અસ્તિત્વ છે, આ જ મારો સ્વભાવ છે, અહીંયા જ મારો સ્વભાવ રહેલો છે, એવું ગ્રહણ કરે એનું નામ જ્ઞાતા ધારા પ્રગટ થઈ। હવે એની પછી વિધિ બતાવે કે એ ગ્રહણ થઈ ત્યારે શું શું થયું, ગ્રહણ તો થઈ, હવે ગ્રહણ થઈ ગઈ, પણ ગ્રહણ થઈ ત્યાર પેલા એ કેટલી પરિસ્થિતિમાંથી જીવ પસાર થયો, ત્યારે એ ચૈતન્યનું અસ્તિત્વનું ગ્રહણ આવ્યું એને, તો એ ચૈતન્યનું અસ્તિત્વનું ગ્રહણ આવતા પેલા જે જે એની સાધનરૂપ વ્યવસ્થા હતી, એ સાધનરૂપ વ્યવસ્થા કેવી હતી, કેવી રીતે એ પસાર થયો, વિભાવ કેવો હતો, શુભાશુભ ભાવ કેવા ચાલતા હતા, એ શુભાશુભ ભાવને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન એ એની સાથે કેવી રીતે મિશ્રિત પડે હતું, એવું જ્ઞાન લક્ષણ કેવી રીતે એનું ચૈતન્ય જ્ઞાન ગુણમાં હતું, અને એવું એક જ્ઞાન જે એનું લક્ષણ છે એ જુદું પણ ઇન્દ્રિય જ્ઞાનથી કેવી રીતે રહી ગયું હતું, અને એ લક્ષણ દ્વારા એ ચૈતન્યમય જ્ઞાયકને એને કેવી રીતે ઓળખો, એવી આખી વિધિ આમાં બેનશ્રીએ એક બોલમાં અસ્તિત્વ ગ્રહણની વિધિ બતાવી છે। હવે એ અસ્તિત્વ ગ્રહણમાં મૂળમાં મૂળ વાત છે ને જ્ઞાનથી છે, આ અસ્તિત્વ ગ્રહણમાં મૂળમાં મૂળ વાત જ્ઞાનથી છે। હવે એ જ્ઞાન દરેક જીવને વર્તમાનમાં ઉત્પાદ રૂપે પ્રગટ છે, વર્તમાનમાં ઉત્પાદ રૂપે દરેક જીવને પ્રગટ છે। હવે એ જ્ઞાન છે કે જ્ઞાન જ્ઞાયકમાંથી આવતું જ્ઞાન છે, એક જ્ઞાયક અને જ્ઞાયકનો ભેદ પડ્યો એ જ્ઞાન, આટલી જ સત્તા છે એની ખરેખર, આ સત્તામાં આખું અસ્તિત્વ ગ્રહણ થાય છે, અને અસ્તિત્વનું ગ્રહણ પણ ન થાય તો આ સત્તાને ભૂલે તો એનો ઉપયોગ ક્યાં જાય છે એ આમાં બતાવે છે। હવે આપણે આપણા પ્રયોગમાં કેવી રીતે લેવી આ વાત, આપણે પ્રયોગની ચર્ચા લઈએ, આપણે શબ્દથી તો બધો ખ્યાલ આવી ગયો કે હવે ભાઈ આ જ્ઞાયક છે, આ જ્ઞાન છે, આ રાગ છે, આ એની સત્તા જુદી છે, આ જ્ઞાનનો ઉપયોગ અહીંયા કામ કરે છે, આ જ્ઞાયક ભાવ અહીંયા કામ કરે છે, હવે તો છતાં એમાં ભૂલ ક્યાં થઈ જાય છે, જીવ સમયે સમયે અજ્ઞાની ક્યાં થઈ જાય છે, અને જીવ સમયે સમયે જ્ઞાનીપણું કેવી રીતે એ પ્રસિદ્ધ કરી અને પ્રગટ કરી શકે, એવો એક વિષય બહુ અગત્યનો છે। એ બધી રમત જ્ઞાનમાં છે, આખું જ્ઞાનના પરિણમનમાં આ બધી રમત છે કે જ્ઞાનના પરિણમનમાં કેવી રીતે એ જ્ઞાનને જોવે છે, એ જ્ઞાનની સત્તામાં એનું જોવું એનું જાણવું કેવી રીતે થાય છે, એના
એના ઉપર આખા ચૈતન્યના અસ્તિત્વના ગ્રહણનો આધાર રહેલો છે. જ્યાં સુધી એ જ્ઞાનની સત્તાના પરિણમનનો ભાવ અને એના અસ્તિત્વનો ભાવ, એ બે ભાવ એને વ્યવસ્થિતપણે ખ્યાલમાં જ્ઞાનમાં કોતરાઈ ન જાય ત્યાં સુધી શું થાય કે એને ખરેખર જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાનાત્મા અનુભવાઈ રહ્યો હોવા છતાં એના અસ્તિત્વનું ગ્રહણ એને થતું નથી. તો જ્ઞાનની જે સત્તા છે, એ જ્ઞાનની જે ઉત્પાદરૂપ સત્તા છે, એ પ્રત્યેક સમયે પ્રગટ થતો ઉપયોગ છે, એ પ્રત્યેક સમયે પરિણમે છે. પ્રત્યેક સમયે એનું પરિણમન ચાલુ છે. દરેક સમયે પ્રગટ થતા વેદ એ ઉપયોગ પોતે પોતાની સત્તાથી પરિણમે છે. પર સાથે કાંઈ સંબંધ નથી, રાગ સાથે કાંઈ સંબંધ નથી, મેયો સાથે કાંઈ સંબંધ નથી. એને સંબંધ છે તો માત્ર જ્ઞાયક સાથે છે, એના સિવાય કોઈ સાથે એને સંબંધ થતો નથી. એટલે એને સંબંધ બીજા સાથે થયો નથી, એટલે બીજા સાથે સંબંધ છોડવાનો કાંઈ પ્રશ્ન છે નહીં. એની સત્તા એટલી જ છે કે એક જ્ઞાયક ભાવ છે અને એક જ્ઞાનનો ઉપયોગ સત્તા છે. આટલી બે જ વસ્તુમાં ભેદાભેદ, કેટલો ભેદ પડે છે, કેટલો અભેદ થાય છે, અને એ જ્ઞાનના પરિણમનમાં શું ચાલે છે, અને એ જ્ઞાનના પરિણમનને એ કેવી રીતે જોવે છે, બસ એના ઉપર આખો અસ્તિત્વ ગ્રહણનો આધાર છે અને આખો અજ્ઞાનનો આધાર છે, આખો સમ્ય જ્ઞાનનો આધાર છે. એમાં કેવી રીતે ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય છે, કેવી રીતે સમ્ય જ્ઞાન થઈ જાય છે, અને કેવી રીતે જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ થાય છે, આટલી જ વાતમાં સમ્ય જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. બાર સાથે કાંઈ લેવા દેવા નથી કે પરનું લક્ષ કરે એટલે મિથ્યા જ્ઞાન થાય, પરનું લક્ષ છોડે એટલે સમ્ય જ્ઞાન થાય. એવો એક પ્રકાર ઉપદેશ બોધમાં આવે છે ખરો, પણ એની આપણે ચર્ચા અત્યારે નથી કરતા, કારણ કે આપણી સત્તામાં એકલો જ્ઞાયક ને એકલું જ્ઞાન જ છે, બીજું આપણી સત્તામાં કાંઈ નથી, એટલે આપણે એની ચર્ચા નથી કરતા. જ્ઞાનીઓ બધી ચર્ચા કરે છે, ઉપદેશ બોધમાં બધી વાત આવે, પણ આપણે સિદ્ધાંત બોધથી જો આપણે થોડાક ઊંડા ઉતરીને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ને, તો એમાં આખી પ્રયોગની દિશા આપણી ચાલુ થઈ જાય છે. અને પ્રયોગની દિશા દશામાં ચાલુ થાય ને, તો એ સમયે સમયે પ્રયોગ ચાલુ થતા એને અંતર્મુક્તાનો કાળ છે ને ત્વરિતમાં આવી જાય છે. હવે એ ઉપયોગ જે પ્રગટ થાય છે, એ પ્રત્યેક સમયે ઉપયોગ પરિણમે છે. જે સમયે પ્રગટ થાય છે એ જ સમયે એનું પરિણમન છે. એ પરિણમન સ્વતંત્ર છે, એ પરિણમન સ્વાધીન છે, એ પરિણમન એનું પોતાનું છે, એ પરિણમન એની પોતાની સત્તાથી એના સ્વભાવથી જ પોતે પરિણમે છે. એ પ્રગટ થતી ઉપયોગની સત્તા છે, એ સ્વાભાવિક છે. એ તો જ્ઞાન 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 એ લક્ષણ છે. હવે એ જ લક્ષણ, એ લક્ષણ પ્રત્યેક સમયે પરિણમે છે. એ જ સમયે, જે સમયે પ્રગટ થાય છે, એ જ સમયે એનું પરિણમન થયા કરે છે. જાણતો પરિણમે થાય, જાણતો પરિણમે છે. એનું જાણવું અને પરિણમવું એક સમય. તો હવે એ જે પરિણમન થાય છે ને, એ પરિણમનનું નામ છે ને જ્ઞેયાકાર જ્ઞાન છે. પરિણમનનું નામ શું છે? જ્ઞેયાકાર જ્ઞાન. અને ઉપયોગ પ્રગટ થાય છે એ છે જ્ઞાનાકાર જ્ઞાન. એ જ્ઞાનાકાર જ્ઞાન છે. એ જ્ઞાનાકાર જ્ઞાન એટલે અંદરથી જ્ઞાન જ આવે છે. અંદરથી જ્ઞેયોના આકાર નથી આવતા, અંદરથી જ્ઞાનના આકાર જ પ્રગટ થાય છે. આ બધી ચર્ચા એક સમયની છે. અંદરથી જ્ઞાનના આકાર પ્રગટ થયા, ઉપયોગ રૂપે ઉત્પાદ થયો. હવે જે સમયે ઉત્પાદ થયો એ જ સમયે પરિણમન છે. અંદરથી જ્ઞાનના આકાર આવ્યા છે અને એ જ્ઞાનના આકાર આવતા હોય તેનું પરિણમન થયું. ઈજ્ઞેયાકાર છે, પરિણમનમાં જ્ઞેયાકાર છે, ઉપયોગમાં જ્ઞાનાકાર છે. હવે એ ઉપયોગ જ પરિણમે છે જ્ઞેયાકાર રૂપે. એ ઉપયોગ જ જ્ઞેયાકાર રૂપે પરિણમે છે, પણ એ ઉપયોગ જ્ઞાનનો છે અને જ્ઞાનનો ઉપયોગ જ્ઞેયાકાર રૂપે પરિણમે છે પ્રત્યેક સમયે. પ્રત્યેક સમયે આ સ્થિતિ છે. અને બીજે સમયે એ ઉપયોગ વ્યય થઈને પાછો દ્રવ્યમાં ગુણમાં સમાઈ જાય છે પારિણામિક ભાવે. દરેક સમયે ઉપયોગ અંદરથી આવે છે, દરેક સમયે જ્ઞાનનો ઉપયોગ જ્ઞેયાકાર રૂપ પરિણમે છે, અને દરેક બીજા સમયે એ ઉપયોગ પાછો જેવો જ્ઞાન સ્વભાવ અંદરથી આવ્યો હતો એવો જ સ્વભાવ અંદર જાય છે. આ આખી પ્રક્રિયા અનાજીથી ચાલી રહી છે. પ્રત્યેક સમયે ઉપયોગ આવે છે, પ્રત્યેક સમયે એ ઉપયોગનું પરિણમન જ્ઞેયાકાર રૂપ થાય છે, અને બીજે સમયે એ ઉપયોગ
જ્ઞેયાકાર પણ છોડી અને જ્ઞાનાકાર રૂપ અંદર જાય છે, જ્ઞેયાકાર પણ છોડી અને જ્ઞાનાકાર રૂપ અંદર જાય છે, અંદર થી જ્ઞાનાકાર આવે છે, જાય છે અંદર જ્ઞાનાકાર, સમયવર્તી પરિણામમાં જ્ઞેયાકાર રચાય છે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ અગત્યની વાત છે. આ એના જ્ઞાનમાં એક પેલા આ સ્થિતિ કે આ વ્યવસ્થા છે, આ વ્યવસ્થામાં કાંઈ કોઈ ફેરફાર કરી શકે એમ નથી, કોઈ જ્ઞેયાકાર પરિણામને દૂર કરી શકે એમ નથી, કોઈ જ્ઞેયાકારને ભૂસી શકે એમ નથી, કોઈ જ્ઞેયાકારને કાઢી શકે એમ નથી, કોઈ જ્ઞેયાકાર પરને કારણે થતા નથી, કોઈ જ્ઞેયાકારમાં પરની સાપેક્ષતા લાગુ પડતી નથી, કોઈ જ્ઞેયાકારમાં એ જ્ઞાન બહાર જોવે છે એટલે અહીંયા જ્ઞેયાકાર રચાય છે એવું નથી. પર અરે તો પેલા કાંઈ સંબંધ છે જ નહીં, જ્ઞેયો સાથે કાંઈ સંબંધ છે જ નહીં. આ આખો ઉપયોગ જે આવે છે અંદરથી, એ અંદરથી બહાર જે પ્રગટ થતો આવ્યો એ નિરપેક્ષ છે, એને કોઈની સાપેક્ષતા નથી, એ નિરપેક્ષપણે જ્ઞાનાકાર અંદરથી આવ્યા છે. અને જ્ઞેયાકાર રચના એ પણ નિરપેક્ષ છે, જ્ઞેયાકાર જે પરિણામ થયું એ પણ સ્વાધીન નિરપેક્ષ છે, પરિણામ એ જ્ઞેયાકાર નિરપેક્ષ થયું છે. જે છઠ્ઠી ગાથામાં કીધું કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે, જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે, અને જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જે જણાયો સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ કર્તા કર્મનો અનન્ય પણ હોવાથી તે જ્ઞાયક જ છે. તો એનો અર્થ શું? એ જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે, જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે, અને જ્ઞાયક પણ જણાયો, અને એ જ્ઞેયાકાર અવસ્થામાં. હવે આ અવસ્થા પેલા તો જ્ઞેયાકાર થઈ છે એનો સ્વીકાર એને પેલા તો પેલામાં પેલો કરવો, એકલી જ્ઞાનાકાર જ છે એમ પેલા તો છે જ નહીં. જ્ઞેયાકાર પ્રત્યેક સમયે રચાય છે, પ્રત્યેક સમયની સ્થિતિ આવી છે કે જ્ઞેયાકારની રચના થાય થાય ને થાય જ છે, એ જ ઉપયોગમાં, બીજો કોઈ ઉપયોગ નહીં. જે ઉપયોગ અંદરથી જ્ઞાનાકાર રૂપે આવે છે એ જ ઉપયોગમાં પ્રત્યેક સમયે પરિણમન રૂપ જ્ઞેયાકારની રચના ત્યાં જ કરે છે, ત્યાં જ કરે છે, ત્યાં જ કરે છે, ત્યાં જ કરે છે. હવે એ જ્ઞેયાકાર રચના છે સમયે સમયે, એમાં થાય છે શું કે જેવા જ્ઞેયાકાર રચના છે ને, જેવા જ્ઞેયાકાર રચના છે, જ્ઞાનમાં જેવા જ્ઞેયાકાર પણ રચાણું છે, બહારમાં એવું જ જ્ઞેય છે, જ્ઞેય બહારમાં એવું જ છે, અહીંયા જ્ઞેયાકાર રચના છે એવું જ બહારમાં જ્ઞેય છે. જેમ કે અત્યારે તમે એ પ્રયોગથી વિચારો તો અત્યારે જે સાંભળવાનો પ્રકાર ચાલે છે એ તો કર્ણેન્દ્રીનો વિષય છે. હવે એની અંદર એક ભાવેન્દ્રી છે, ઉગાડ એ ભાવેન્દ્રીમાં એ શું થાય છે, પકડાય છે, એ શબ્દ અહીંયા અકડાય છે ને, એ પકડાય છે ભાવેન્દ્રીમાં, એ ભાવેન્દ્રીમાં પકડાય છે, એ ક્ષયોગ સંજ્ઞાન છે. અને એ ક્ષયોગ સંજ્ઞાન છે, એ ક્ષયોગ સંજ્ઞાન જ્યાં સુધી કર્ણેન્દ્રીની સન્મુખ છે ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે, એ ભાવેન્દ્રીરૂપ પરિણમી. હવે એ ભાવેન્દ્રીરૂપ જ્ઞાન જે ઇન્દ્રિય પરિણમ્યું છે કર્ણેન્દ્રીના આકારે, હવે એ કર્ણેન્દ્રીમાં ભાવેન્દ્રીનું કર્ણેન્દ્રી છે એ નિમિત્ત છે, અને ભાવેન્દ્રી છે એ પોતે પોતાની ઉપાદાન છે, એ બે ને એકબીજા સાથે સંબંધ છે. હવે એવું જાણવું ક્યાં થાય છે, એ જ્ઞાનમાં થાય, જાણવું ક્યાં થાય, એ જ્ઞાનમાં, એ જ્ઞાન છે એ સામાન્ય જ્ઞાન છે, એ જ્ઞાનમાં એ બધું જણાય છે. હવે જે જ્ઞેયાકાર રચના છે, જ્ઞેયાકાર જે રચાય છે એ જ્ઞેયાકાર કેવા રચના છે જ્ઞાનમાં, કે જેવું ઇન્દ્રિય જ્ઞાનમાં જાણવું જેવું કર્ણેન્દ્રીનું થાય છે એવા જ જ્ઞેયાકાર જ્ઞાનમાં રચાયા કરે છે. હવે એવા જ્ઞેયાકાર રચાય છે, જ્ઞાન તો એવા જ્ઞેયાકારને જાણતું પરિણમે છે, જ્ઞાન શું કરે છે, એ જ્ઞેયાકારને જાણતું જ પરિણમે છે, એ જ્ઞેયાકારને જાણતું પરિણમે છે. એ જ સમયે અહીંયા જે ભાવેન્દ્રી છે એ ભાવેન્દ્રીમાં કર્ણેન્દ્રી નિમિત્ત પડે છે, અને ભાવેન્દ્રીમાં એવું ખ્યાલ આવે છે કે અત્યારે કર્ણેન્દ્રીમાં આ શબ્દો અથડાય છે, એ ભાવેન્દ્રીનો વ્યાપાર છે. ભાવેન્દ્રી છે ને એ જીવની નથી, નીકળી જાય છે, એટલે એ ભાવેન્દ્રીનો વેપાર છે, ભાવકનો ભાવ
વિજ્ઞાયક નો ભાવ નથી, ભાવક નો ભાવ છે. તો એ ભાવ છે, એ ભાવ છે, એવું અહીંયા જ્ઞેયાકાર જ્ઞાન છે. એ જ્ઞેયાકાર જ્ઞાન જ્ઞાન છે, એ જ્ઞેયાકાર ને જાણશે, જાણે છે. જ્ઞાન નો ઉપયોગ છે એ શું કરે છે, જ્ઞેયાકાર ને જાણતો પરિણમે છે. એ જ્ઞાન સ્વભાવ છે, એને ભાવેન્દ્રી સાથે સંબંધ નથી. ભાવેન્દ્રી તો નિમિત્ત છે. જ્ઞેયાકાર જ્ઞાન છે અને જ્ઞાનાકાર જ્ઞાન છે. એ જ્ઞેયાકાર જ્ઞાન છે એ પોતે પોતાથી જ્ઞાનાકાર જ્ઞાન છે, એ જ્ઞેયાકાર જ્ઞાન ને જાણતું પરિણમે છે. એ અખંડ પર્યાય છે. એ જ્ઞાનની એક સમયની સ્વપર પ્રકાશક અખંડ પર્યાય છે, અખંડતા છે. પર પ્રકાશક પણ છે એ જ્ઞેયાકાર છે. જ્ઞાનની ને જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક જ્ઞાયક નહીં, જ્ઞાયક તો જુદો છે એનાથી. જ્ઞાનની ને જ્ઞાનની પર્યાયમાં જે સ્વપર પ્રકાશક છે એમાં જ્ઞાન છે એ ઉપાદાન છે, જ્ઞાનાકાર છે એ ઉપાદાન છે, અને જ્ઞેયાકાર છે એ નિમિત્ત છે. જો નિમિત્ત એટલે પર વસ્તુ જુદો વિષય. અહીંયા અત્યારે એક જ જ્ઞાનની પર્યાયમાં જાણવું કેવી રીતે થાય છે અને જણાય છે શું એવી ચર્ચા આપણે ચાલે છે. હવે એ જ્ઞેયાકાર જ્ઞાન છે એ પર પ્રકાશક છે અને જ્ઞાનાકાર જ્ઞાન છે એ સ્વ પ્રકાશક છે. જ્ઞાનાકાર જ્ઞાન છે એ સ્વ પ્રકાશક છે, જ્ઞેયાકાર જ્ઞાન છે એ પર પ્રકાશક છે. એવું આખું સ્વપર પ્રકાશક અખંડ છે. અખંડ સ્વપર પ્રકાશક એક જ્ઞાન છે. એ જ્ઞાન નો પર્યાય છે, જ્ઞાન નો ઉપયોગ છે, એનું પરિણામ છે. એને ઇન્દ્રિય જ્ઞાન સાથે સંબંધ નથી. ભાવેન્દ્રી એનું કામ કરે છે, એની આરે એને કઈ સંબંધ જ નથી. ભાવેન્દ્રીમાં તો આની આરે શબ્દ આરે જોડાયેલી છે. ભાવેન્દ્રી એની આરે આ જ્ઞાન ને જ્ઞાન ના ક્રિયાકારે કે જ્ઞાન ના જ્ઞાનાકાર ને કઈ સંબંધ નથી. આ જ્ઞાન માં તો જાણવું ચાલ્યા કરે છે, એ જાણવું ચાલ્યા કરે છે. હવે એને ખબર કેવી રીતે પડે છે કે આ ભાવેન્દ્રી છે એ કર્ણેન્દ્રી ને નિમિત્તપણે જાયના કરે છે, ભાવેન્દ્રીમાં આવું કર્ણેન્દ્રીમાં શબ્દ અથડાય છે એવું ભાવેન્દ્રીમાં ચાલ્યા કરે છે. એ જ્ઞાનમાં જે જ્ઞેયાકારો રચાણા છે એ જ્ઞેયાકારોને જ્ઞેયાકારોનું જાણવું એને જ્ઞાનમાં થયા કરે છે. એ જ્ઞેયાકારોને જાણતા એ જ્ઞેયાકારો એવા છે કે જ્ઞેયાકારો પર પ્રકાશક છે અને જ્ઞાનાકાર છે એ સ્વપ્રકાશક છે. તો એ જ્ઞેયાકારો જે પર પ્રકાશક થયા છે એ પર પ્રકાશકમાં એવો ખ્યાલ આવે છે કે અહીંયા ભાવેન્દ્રી છે એ કર્ણેન્દ્રીની સાથે એકમેકતા કરીને ચાલી રહી છે. એવું જ્ઞેયાકાર જ્ઞાનમાં પરપ્રકાશક પણ છે, એ છે જ્ઞાન. એ પરપ્રકાશક પણ છે, ઇન્દ્રિય જ્ઞાન નથી. એ પરપ્રકાશક થી જ્ઞેયાકાર જ્ઞાન અને એ જ્ઞેયાકાર જ્ઞાન ને જ ખરેખર જ્ઞાન સ્વભાવ છે નહીં જાણ્યા કરે છે. જાણવું ત્યાં ચાલુ છે. જાણવું 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 જાણવાનો સ્વભાવ ત્યાં ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. હવે એની ભૂલ ક્યાં થઈ જાય છે? જણાય છે તો એને જ્ઞાન. જ્ઞાનમાં પરપ્રકાશક જ્ઞાન જણાય કે સ્વપ્રકાશક જ્ઞાન જણાય એની સાથે સંબંધ નથી. જ્ઞાન જ છે, એ જ્ઞાનનું સ્વરૂપ છે. એ જ્ઞેયાકાર જ્ઞાન છે એ જ્ઞાન છે, જ્ઞાનાકાર જ્ઞાન છે એ જ્ઞાન છે. આખું અખંડતાથી જુઓ તો એક જ જ્ઞાન છે, એ અખંડ જ્ઞાન છે. એમાં તમે ભેદ પાડીને વિચાર કરો તો જ્ઞેયાકાર ને જ્ઞાનાકાર એવા ભેદ પડે છે, બાકી જાણવું એનો સ્વભાવ રહી ગયો છે અંદરમાં. હવે થાય છે શું, જો અત્યારે જે અત્યાર સુધીની ચર્ચા ચાલી ને એ સ્વાભાવિક વ્યવસ્થા છે. અહીંયા સુધી કાંઈ અજ્ઞાન કે સમ્યજ્ઞાન છે જ નહીં, આ તો સ્વરૂપ છે. સ્વરૂપ આવું જ છે, સ્વરૂપમાં કાંઈ આમાં ફેરફાર થાય એવું નથી. આમ ચાલ્યા જ કરે છે અનાદિથી. અનાદિથી જ્ઞાનનો ઉત્પાદ ચાલુ છે, અનાદિથી જ્ઞાનના ઉત્પાદમાં જ્ઞેયાકાર રચાયા કરે છે, અનાદિથી ભાવેન્દ્રી છે જે સ્વયંસમ રૂપે વર્તી રહી છે એ ભાવેન્દ્રીમાં શબ્દો અથડાયા કરે છે અને એ શબ્દો સાથે એનું એનું પરિણમન ભાવેન્દ્રીનું ચાલે છે અને એ ભાવેન્દ્રીનું પરિણમન ચાલે છે. એ અહીંયા આખો જ્ઞાનનો પ્રકાર જે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર છે એમાં જ્ઞેયાકાર જે પરપ્રકાશક પણ છે એમાં એને ખ્યાલમાં આવે છે કે ભાવેન્દ્રીમાં આવું ચાલી રહ્યું છે અને એવું ખ્યાલમાં આવે છે એ પરપ્રકાશકમાં આવે છે અને એ પરપ્રકાશક જે છે એને જાણનારો એક જ્ઞાનનો સ્વભાવ છે. એ જ્ઞાનનો સ્વભાવ જાણે છે તો કોને જાણે છે? જ્ઞેયાકાર જ્ઞાન છે, જાણે છે. એ ભાવેન્દ્રી જાણતું નથી. એનું જાણવાનું કાર્ય એના ક્ષેત્રની મર્યાદામાં છે.
એના ક્ષેત્રની બહાર એનું જાણવાનું જ્ઞાનનું કાર્ય ક્યાંય છે નહીં. એ જાણે છે તો પોતાનાને પોતાના જ્ઞાનને, જ્ઞાયકને જાણે છે ને એ વ્યવહાર છે. એ જાણે છે પોતાના જ્ઞાનને, પોતાના ને પોતાના જ્ઞાનને જાણ્યા કરે છે. પરને જાણે છે તો અજ્ઞાન છે, ભાવેન્દ્રીને જાણે તો અજ્ઞાન છે, પણ પોતાના ને પોતાના જ્ઞાનાકાર રૂપ નેયાકારને એ જ્ઞાન પ્રથમથી આવી જ રીતે જાણવાનો સ્વભાવ ચાલુ છે અનાદિથી. આ પ્રયોગ પદ્ધતિ છે. આ પ્રયોગમાં જીવ જો જાય, આ જીવને ખ્યાલમાં આવી જાય કે ખરેખર મારા જ્ઞાનની રચના કેવી રીતે રહેલી છે, મારા જ્ઞાનમાં અનાદિથી ભજી શું રહ્યું છે, મારા જ્ઞાનનો પ્રકાર કેવી રીતે ચાલે છે અનાદિથી, મારા જ્ઞાનમાં ગુરુદેવ વર્ષો થયા કેટલી ટાઈમથી આપણે સાંભળી છીએ કે એમ જ કહે છે કે જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. એમ કહે કે એકાંતે પરને જાણવું એ મિથ્યા જ્ઞાન છે, એકાંતે પરને જાણવું એ મિથ્યા જ્ઞાન છે, સ્વપૂર્વક સ્વપરને જાણવું એ વ્યવહાર છે, અને સ્વને જાણવું એ નિશ્ચય છે. હવે તો એ મારા જ્ઞાનમાં એ શબ્દો તો મેં બધા ગોઠવી લીધા, પરને જાણવું એ અજ્ઞાન, પર સ્વપરને જાણવું એ વ્યવહાર, સ્વને જાણવું એ નિશ્ચય, એ તો શબ્દમાં ગોઠવેલી એક રચના છે. પણ એ અંદરમાં ઊંડો કેટલો ઉતરે છે, અંદરમાં એ પ્રયોગે કેવી રીતે ચડે છે, અંદરમાં એને એ કાંઈ ખ્યાલમાં આવ્યું છે કે આને કેમ અજ્ઞાન કીધું, આને કેમ વ્યવહાર કીધો, આને કેમ નિશ્ચય કીધો, એનો અર્થ શું ખરેખર, તો અંદર ખરેખર પ્રક્રિયા ભજે છે શું ખરેખર અંદરમાં, એ એને પહેલા એના જ્ઞાનમાં યથાર્થ નિર્ણયપૂર્વક બેસાડવી પડે. જો એ નિર્ણયપૂર્વક એ જો એ પ્રક્રિયાને ન બેસાડે તો શું થાય કે અનાદિથી એની જે ભ્રમણા ચાલુ છે એને એમ જ થાય છે કે પરસન્મુખ થઈને જ્ઞાન પરને જાયના કરે છે, એ અજ્ઞાન છે. પણ એનું નામ અજ્ઞાન ખરેખર છે જ નહીં. પરસન્મુખ થઈને કોઈનું જ્ઞાન પરને જાણવા ક્યારેય જાતું નથી. એ જ્ઞાન જ્ઞાનમાં રહીને પોતાના જ જ્ઞાનમાં જે જ્ઞેયાકારો પ્રત્યેક સમયે બને છે તેને જ એ જ્ઞાન જાણ્યા કરે છે. હવે એ જ્ઞેયાકારને જાણે છે ને એ દોષ નથી પાછો, જ્ઞેયાકારને જાણવું એ દોષ નથી. કારણ કે એવું તો કેવળ જ્ઞાનમાં જ છે. કેવડી ભગવાનને લોકાલોકનું જ્ઞાન થાય છે કેવી રીતે, એ પોતાના જ્ઞાનમાં જે જ્ઞેયાકારો પ્રત્યેક સમયે રચાય છે ને. હવે અત્યારે શ્રુત જ્ઞાની હોય તો શ્રુત જ્ઞાની હોય એને એ પ્રકારના જ્ઞેયાકારો એના જ્ઞાનમાં રચાતા હોય, કેવડી ભગવાન હોય તો લોકાલોકના જ્ઞેયાકારો રચાતા હોય, અજ્ઞાની હોય તો એને અમુક અપેક્ષાએ જ્ઞેયાકારો રચાય પણ એ સમ્યકપણે એને ખ્યાલમાં ન આવતા હોય. પણ જ્ઞેયાકારોની રચના તો દરેક જીવને થાય છે, એ રચના ક્યારેય બંધ નથી પડી, એ પ્રત્યેક સમયે ચાલુ જ છે. અને જ્ઞેયાકારને જાણવું એ દોષ નથી, એ ભ્રમણા નથી, એ તો સ્વભાવ છે, એ તો સ્વરૂપ છે, એવી તો વ્યવસ્થા છે. એવું તો જાણવું અનાદિથી ચાલી રહ્યું છે અનંતકાળ સુધી, એવું જાણવું ચાલ્યા રાખવાનું છે. હવે દોષ ક્યાં થાય છે, મિથ્યા દ્રષ્ટિ કેમ થઈ જાય છે અને સમ્યક દ્રષ્ટિ કેમ થઈ જાય છે, આપણો પ્રશ્ન તો ત્યાં છે. આ તો વ્યવસ્થાની ચર્ચા કરી આપણે કે આવી વ્યવસ્થા તો અનાદિથી ચાલુ જ છે. જ્ઞાનમાં કોઈ સમયે જ્ઞેયાકાર નથી રચાતા એવું પહેલા તો નથી. જ્ઞાનમાં જે સમયે જ્ઞેયાકાર રચાય છે એ સમયે એનો જ્ઞાન સ્વભાવ જ્ઞેયાકારને જાણવા રૂપે પ્રથમથી જ પરિણમી ગયો છે. એ જ્ઞેયાકારને પ્રથમથી જાણે છે, કોઈ સમયે જ્ઞેયાકારને નથી જાણતો એવું પણ નથી. આ તો એકદમ સચોટ છે કે એવું સ્વરૂપ છે. એટલે એની મર્યાદા જ્ઞાનની એટલી જ છે કે એ જ્ઞાન જ્ઞેયાકાર સુધી જ પહોંચી શકે, એની બહાર એ જ્ઞાન પોતાની મર્યાદા છોડી શકતું જ નથી. એ જ્ઞાનનું ક્ષેત્ર છે, એ જ્ઞાનના ક્ષેત્રની બહાર જ્ઞાન કદી જઈ શકતું નથી. એ જ્ઞાનનું જે પોઈન્ટરૂપ ક્ષેત્ર છે એનો જેટલો પ્રદેશ છે ઉત્પાદનો, એ પ્રદેશમાં જ્ઞાન સ્થિત છે અત્યારે વર્તમાનમાં, ત્યાંથી બહાર નીકળી નથી શકતું. એટલા જ પ્રદેશમાં રહીને એ નિર્ણય કરે છે, એટલા જ પ્રદેશમાં રહીને એ જાણવું કરે છે, એટલા જ પ્રદેશમાં રહીને એ જ્ઞેયાકારને જાણે છે, એટલા જ પ્રદેશમાં રહીને એ જ્ઞાનાકાર હું છું એમ સ્મરણ કરે છે, અને એટલા જ પ્રદેશમાં રહી અને આવું જાણવાનું પરિણમન ત્યાં ને ત્યાં થાય છે. હવે આમાં નથી કોઈ પરપદાર્થ, નથી કોઈ જ્ઞેય, નથી કોઈ ભાવિંદી, કે ખરેખર જોવો તો નથી જ્ઞાયક. જ્ઞાયક જ્ઞાયક તો અનંત ગુણાત્મક છે. આ અનંત ગુણની ચર્ચા નથી, આ એકલા જ્ઞાનની ચર્ચા ચાલે છે. હવે તો એ જ્ઞેયાકાર જ્ઞાન છે
ની વચમાં તો ચાલ્યા કરે છે, અહીંયા જ્ઞાન નો સ્વભાવ ચાલ્યા કરે છે. હું વારંવાર કહું છું એનું કારણ છે કે પકડાઈ જવું જોઈએ બરાબર. આપણે છેલ્લી ચર્ચા પછી તો અવસર થાય. આ જો ખરેખર જ્ઞાનમાં આ વાત બેસી ગઈ ને તો એ જીવને યથાર્થ પ્રયોગની ભૂમિકા ચાલુ થઈ જાય છે. દરેક જીવ છે ને આ સમજણમાં એની અટક છે. કા એને એમ વિચાર ચાલે છે કે મારો જ્ઞાનનો એક પરપ્રકાશક અંશ છે એ ભાવેન્દ્રી રૂપ પરિણમી ગયો છે, એ ઇન્દ્રિય જ્ઞાન રૂપ પરિણમી ગયો છે, અને મારો સ્વપ્રકાશક અંશ છે એ જ્ઞાયકને જાણવામાં પ્રવૃત્તિશીલ છે. કા એને એવી એક ભ્રમણા છે. ભ્રમણા ન હોય તો એની એક સમજણનો કોઈ અભાવ છે, કા એને કંઈક ગોઠવું હોય તો એમાં કંઈક એને કચાશ રહી ગઈ છે, કા એને એમ થાય છે કે મારું આખું જ્ઞાન છે ને એ પરસન્મુખ પરિણમી ગયું છે, કા એને એવી ભ્રમણા છે. મારું જ્ઞાનનો ઉત્પાદ છે, જ્ઞાનની પર્યાય છે એ અજ્ઞાન અવસ્થામાં આખું પરસન્મુખ પરિણમી ગયું છે, કા એને એક એવી ભ્રમણા થઈ જાય છે કે જ્ઞાનની જે ઉત્પાદરૂપ વ્યવસ્થા છે એ જ્ઞાનાકાર જ છે, જ્ઞેયાકાર બનતા જ નથી. જો આ બધી વાત ગુરુદેવ એમ કહે કે જ્ઞાન નાનાકાર જ છે, જ્ઞેયાકાર છે જ નહીં, એમ કહે ગુરુદેવ, પણ એમાં મરું છે, પણ સમજવાનો પ્રકાર છે આ. એકાંતે કોઈ વાત નથી અને કોઈ પકડવાની પણ નથી એકાંતે, એટલે મિથ્યા દર્શન થાય છે. કા એને એ પ્રકાર બની જાય છે કે એકાંતે જ્ઞાન નાનાકાર જ છે, જ્ઞેયાકાર થતું નથી. કા એને એમ થાય છે કે મારું આખું જ્ઞાન અજ્ઞાન રૂપ પરિણમી ગયું છે. કા એને એમ થાય છે કે જ્ઞાનનો એક અંશ છે ને એ પરસન્મુખતા રૂપ ભાવેન્દ્રી રૂપ પરિણમી ગયો છે, અને જ્ઞાનનો એક અંશ છે એ સ્વપ્રકાશક રૂપ છે. આવી રીતે એના જ્ઞાનમાં સ્વપર પ્રકાશકની મૂલવણી અનાદિથી ચાલે છે, અનાદિથી ચાલે છે. કોની કેમ ચાલતી હોય એ જાણે, મને ખબર નથી કોને કેમ ચાલતું હોય. આ તો જો ચાલતી હોય આવી ભ્રમણા તો એને કાઢી નાખવી. હવે આને સ્વભાવને એવી રીતે સમજવો કે એક જ્ઞાયક ભાવ છે, એક જ્ઞાન સ્વભાવ છે, બસ જ્ઞાન સ્વભાવ છે, એમાં ક્યાંય અજ્ઞાન પણ નથી. એ જ્ઞાન કદી પણ પેલા તો પરની સમ્મુખ થયું જ નથી, પોતાના અસ્તિત્વને ક્યારેય જ્ઞાન છોડતું નથી, પોતાના અસ્તિત્વમાં રહીને જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારની રચના થયા કરે છે. હવે એને જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારની રચનામાં એક જ એને ભ્રમણા થાય છે અનાદિથી, એક જ ભ્રમણા ચાલુ છે એની અનાદિથી. એ ભ્રમણા છે ને એનું નામ સંસાર છે. એ શું કરે છે કે એને જ્ઞાનમાં દેખાય છે તો જ્ઞેયાકાર જ્ઞાન, પ્રત્યેક સમયે જ્ઞેયાકાર જ્ઞાન જણાય છે, જ્ઞાયક જણાય છે ને ત્યારે જ્ઞેયાકાર જ્ઞાનને જાણે છે ને એનું નામ જ જ્ઞાયક છે. જ્ઞાયક સન્મુખતા એનો પ્રકાર એમ છે કે જ્ઞેયાકારમાં ખ્યાલ આવ્યું એને કે જ્ઞાયકના આકાર છે ને આ જ્ઞાનમાં રચાણા છે, એવું જ્ઞેયાકાર જ્ઞાન એને ખ્યાલમાં આવે છે ને એનું નામ જ્ઞાયકનું લક્ષ કર્યું એમ કહેવામાં આવે છે. કોઈ જ્ઞાયક જુદો રહી જાય છે અને જ્ઞાન જુદું છે ને એ આમ લક્ષ કરે છે એવું સ્વરૂપ નથી, એની કથન થી તનન્યતા તૂટી જ નથી ક્યારેય જ્ઞાનની. અને એ જ જ્ઞેયક જ્ઞાન છે એ જ્ઞેયાકાર રૂપ પરિણમ્યું છે. એ જ્ઞેયાકારમાં આ રચનાને જોઈ લઈએ છે તો એને ખબર પડી જાય છે કે આ જ્ઞેયાકાર જ્ઞાનમાં તો જ્ઞાયક રચાઈ ગયો છે, હું જ્ઞાયક જ છું એમ રચનાથી સ્વસન્મુખ પરિણમી ગયો એમ કહેવામાં આવે છે. હવે એ જ જ્ઞેયાકાર જ્ઞાનમાં એને જોતા જેવું જ્ઞેયાકાર જ્ઞાન છે એ જ્ઞેયાકાર જ્ઞાન તો બધા આકારો રૂપ છે, જ્ઞાયકના આકાર રૂપે છે અને જ્ઞેયોના આકાર રૂપ પણ છે, એટલે અજ્ઞાન થવાનો સંભવ છે. જો એકલા જ્ઞાયકના જ આકાર રચાતા હોત ને તો કાંઈ અજ્ઞાન થવાનો પ્રશ્ન આવત જ નહીં. એકલું જ્ઞાનાકાર રૂપ જ પરિણમન હોત તો બધા સમ્યક દ્રષ્ટિ જ હોત તો કાંઈ પ્રશ્ન આવત જ નહીં કે ભાઈ આપણે સમ્યક દર્શન કરવું છે, મિથ્યા દર્શન દૂર કરવું છે, તો કાંઈ પ્રશ્ન આવત જ નહીં. આ પેલી ભ્રમણાનો નાશ થાય છે કે એકલું જ્ઞાનાકાર જ છે એમ કોઈ માનતા હોય એમ નથી, જ્ઞેયાકાર છે. જો જ્ઞાનાકાર જ હોય તો પુરુષાર્થ જ નથી કાંઈ, પુરુષાર્થ શું કરવાનો હોય એને. જો જ્ઞાનના આકારે જ જ્ઞાનની રચના થયા કરતી હોય તો છઠ્ઠી ગાથા ખોટી પડી જાય. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે, એ આચાર્ય ભગવાને લખ્યું છે, એ ગાથાનો મર્મ છે, એમાં કાંઈ સાધારણ વાત નથી. અને પાછું એમ લખે છે કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો, અવસ્થા જ્ઞેયાકાર લીધી છે, જ્ઞાનાકાર શબ્દ નથી વાંચ્યો, છે બધું જ્ઞાન જ્ઞા જ્ઞેયાકાર છે એ છે જ્ઞાનના, જ્ઞાનની જ રચના છે પણ છે જ્ઞેયાકાર, જ્ઞાનાકાર નથી એકલા, એટલે તો એમાં પુરુષાર્થ છે.
જો જ્ઞાનાકાર હોય તો પુરુષાર્થ જ ન રહે તો બધાને અનુભવ થઈ જાય. જ્ઞાન ના આકાર છે, હું જ્ઞાયક છું, બસ પૂરું થઈ ગઈ વાત. આ તો જ્ઞાયાકાર રચાય છે, પ્રત્યેક સમયે રચના થાય છે. બહાર જેવું જ્ઞાય છે એવી જ રચના અહીંયા જ્ઞાયાકારમાં સ્વતંત્રપણે જ્ઞાનની થઈ છે. કોઈ એને ખેંચવી શકતું નથી. જે ઓલા કળશમાં આવે છે ને 14 પગમાં, કે આ જ્ઞાયાકાર થયા સોવે ને હું ભૂસી નાખું, હવે હું કાઢી નાખું તો મારું જ્ઞાન ચોખ્ખું થઈ જાય. તો કે તું જ્ઞાયાકારને નહીં કાઢી શક, જો તું એ કાઢવાનો પ્રયત્ન કરીશ તો તારું જ્ઞાન જ છે ને ભૂસાઈ જશે. તું જ્ઞાનથી આંધળો થઈ જાય. તું જ્ઞાનને ભૂસવાનો પ્રયત્ન ન કર. એ જ્ઞાયાકાર છે, એ જ્ઞાન છે, એ જ્ઞાયાકાર છે ને એ તિરોભૂત થાય છે. અભાવ નથી થતો એવો ક્યારે, એ તિરોભૂત થાય છે. અને જ્ઞાનાકાર છે એ આવિર્ભૂત થાય છે. આ 15મી ગાથાનો વાત છે. જ્ઞાયાકાર છે, એ જ્ઞાયાકાર રચાણ પ્રત્યેક સમયે, તો એ બહારમાં જેવું જ્ઞાય છે ને એવા જ અહીંયા જ્ઞાયાકાર અહીં રચાયા જ કરે છે પ્રત્યેક સમયે. બહારમાં જ્ઞાય છે એ તો આપણે નિમિત્તપણે લઈ છીએ. શા માટે કે એવા જ્ઞાયાકારને જોવે છે ને, જ્ઞાન તો એવા જ્ઞાયાકારને જ જોવે છે, ત્યાં એને એક અંદરથી એવી ભ્રમણા ચાલુ થાય છે કે આ જ્ઞેયને કારણે અહીંયા જ્ઞાયાકારની રચના થઈ ગઈ. આ જ્ઞેયે કંઈક કર્યું એટલે મારું જ્ઞાન અશુદ્ધતાને પામી. આ જ્ઞેયના નિમિત્તે મારા જ્ઞાનમાં આવી અશુદ્ધ રૂપ કે અજ્ઞાન રૂપ રચના જ્ઞાનની થઈ ગઈ. આ એની ભ્રમણા ચાલે છે. અનાદિથી ભ્રમણા ચાલે છે. જ્ઞાન અનાદિથી સ્વચ્છ રહી ગયું છે. એક અપેક્ષાએ એને તમે જ્ઞાનને સ્વચ્છ છે એને શુદ્ધ પણ કહી શકો. જ્ઞાન અનાદિથી શુદ્ધ રહી ગયું છે, કારણ કે એમાં કોઈ પણ જાતની સાપેક્ષતા લાગુ પડી નથી. એ નિરપેક્ષ જ્ઞાન છે, એ નિરપેક્ષતા છે. જ્ઞાયાકાર રચના એ પણ નિરપેક્ષતાથી રચના છે. જ્ઞાનના આકાર છે એ પણ નિરપેક્ષ છે. જ્ઞાયાકાર પણ સ્વતંત્રપણે પોતે પોતાથી જ્ઞાને પોતાનામાં રચના કરી છે. એમાં ભાવિન્દ્રી છે એની અરે કાંઈ સંબંધ નથી. બહારના જ્ઞેયો સાથે કાંઈ સંબંધ નથી. અહીંયા પોતાની સ્વતંત્ર રચના ચાલ્યા જ કરે છે. એમાં એને એ જ્ઞાયાકારને જ્યાં એનું જ્ઞાન જ્ઞાયાકારને જાણે છે. જાણવા રૂપે પ્રત્યેક સમયે પરિણમે છે જ્ઞાન. જ્ઞાયાકાર રૂપ પ્રત્યેક સમયે જ્ઞાન પરિણામ જ કરે છે. પ્રગટ થતો ઉપયોગ પ્રત્યેક સમયે જ્ઞાયાકાર બને છે. એની રચના જાણવા રૂપે પરિણામ જ કરે છે. એ જ્ઞાયાકાર જાણવા રૂપે પરિણમે છે પ્રત્યેક સમયે ઉપયોગ. તો એ જ્ઞાયાકારને જાણે છે. હવે એમાં એ જ્ઞાન જોતો નથી કે આ જ્ઞાયાકાર છે ને એ જ્ઞાન જ છે. એ જ્ઞાનની જ રચના છે. એ જ્ઞાયાકારથી એને ઓળખે છે, પણ એ છે રચના જ્ઞાનની. એ છે જ્ઞાન. જ્ઞાયાકાર તો એને કોઈ જ્ઞેયની સાપેક્ષતાથી એનું નામ જ્ઞાયાકાર પાડ્યું છે, પણ એ છે ખરેખર તો જ્ઞાન. પણ જ્ઞાયાકાર બન્યા છે એટલે એને જ્ઞાયાકાર કહેવામાં આવે છે. હવે એ જ્ઞાયાકારમાં એ એમ જોવે કે આ તો જ્ઞાન જ છે, આ તો જ્ઞાન જ છે, આમાં તો જ્ઞાનના જ આકાર રચના છે. આ જ્ઞાયાકાર છે એ પણ જ્ઞેયના આકાર નથી, એ તો જ્ઞાનના આકારની જ રચના છે. એ જ્ઞાયાકાર જ્ઞાન છે, જ્ઞાયાકાર જ્ઞાન છે. જ્ઞાયાકાર બહાર છે એ જ્ઞાયાકાર નથી, અહીં તો જ્ઞાયાકાર જ્ઞાન છે. જો એમ એ જ્ઞાનની મર્યાદામાં આવી જાય કે આ તો જ્ઞાન છે, આ તો જ્ઞાન છે, આ તો જ્ઞાન છે, આ તો જ્ઞાન છે, આ તો જ્ઞાનની રચના છે, આ તો જ્ઞાનની રચના છે. જ્ઞાનમાં તો જાણવું 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 એ સ્વભાવ જ્ઞાનમાં ચાલ્યા કરે છે. એમ જો એ લક્ષણને પકડી લઈએ, આમાં કીધું ને લક્ષણને પકડે, તો એ લક્ષણથી હું આ લક્ષ છું એને ખ્યાલમાં આવી જાય છે. હવે એ લક્ષણનો શું કરે છે, દુરુપયોગ કરે છે. એ છે લક્ષણ, એ જ્ઞાયાકાર બન્યું છે. એ લક્ષણ નથી બન્યું એમ નથી, પણ એ જ્ઞાયાકારમાં હવે આંખ છે એ શું કામ કરે છે, એ તો બહાર જોવાનું કામ કર્યા કરે છે. તો એના આધારે એનું અવલંબન લઈને, જળ ઇન્દ્રિયનું અવલંબન લઈને આ ફરને જાણવામાં જે રોકાણી છે ભાવિન્દ્રી, એ ભાવિન્દ્રીનું અહીંયા જ્ઞાયાકારમાં જ્ઞાન વર્તે છે. તો એને એમ થાય છે કે મારું જ્ઞાન આને જાણવામાં રોકાઈ ગયું છે, મારું જ્ઞાન આની સન્મુખ થઈ ગયું છે, મારું જ્ઞાન આ જ્ઞેયની આકારે બની ગયું છે. એને એ ભ્રમણા અનાદિથી આ ભ્રમણા ચાલે છે. જ્ઞાને ક્યારેય પોતાના જ્ઞાન સ્વરૂપી જ્ઞાયાકારને કદી છોડ્યા નથી. એ જ્ઞાનમાં જણાય છે તો જ્ઞાયાકાર રૂપ જ્ઞાન. કો
કોઈ દિવસ જ્ઞાનમાં બહારની કોઈ વસ્તુ ભાવેન્દ્રી કે કર્ણેન્દ્રી કે જ્ઞેયો એ ક્યારે કોઈ દિવસ જણાઈ શકતા જ નથી. એકલું જ્ઞાનમાં જ્ઞાન જ અત્યારે પણ બધાને જણાયા કરે છે. કોઈ જીવ એવો નથી કે એને કોઈ પણ પ્રકારની જ્ઞાનના પ્રદેશની મર્યાદાની બહારવાળી કોઈ વસ્તુ જણાઈ શકે એવો કોઈ જીવ જ નથી. જેટલી જ્ઞાનની પ્રદેશની ક્ષેત્રતા ત્યાં રહેલી છે એટલા પ્રદેશમાં જ જ્ઞાનનો ઉત્પાદ છે અને એટલા પ્રદેશમાં જ રહીને જ્ઞાનનું જાણવાનું કાર્ય ચાલે છે અને એટલા પ્રદેશમાં રહીને જ્ઞાન જ પોતાના જ્ઞેયાકાર જ્ઞાનને જાણતા એને લોકાલોક કેવું છે એ ખબર પડી જાય છે. એને કોઈ પરસન્મુખતા કરવી જ પડતી નથી, એને કોઈ બહાર જ્ઞાનને લઈ જવું પડતું નથી, એને કોઈ જ્ઞાનમાં બહારમાં આવું છે માટે અહીંયા રચના થઈ છે એવો વિષય જ નથી. એકલું જ્ઞાનમાં પ્રત્યેક સમયે જ્ઞેયાકારની રચના થાય છે તો એ જ્ઞેયાકાર જ્ઞાનમાં જે રચના જ્ઞેય જેવા છે એવી થઈ એવા જ્ઞેયાકાર જ્ઞાનનું લક્ષ છોડે છે. લક્ષ છોડે છે એટલે લક્ષ છોડે છે એનો અર્થ શું કે આ જ્ઞાન માત્ર હું છું, આ જ્ઞેયાકાર જ્ઞેય જેવા રચના એવો આકાર મારો થયો જ નથી, આ જ્ઞાન માત્ર હું છું, આ જ્ઞાન માત્ર હું છું, આ જ્ઞાન માત્ર હું છું એનું નામ જ્ઞેયાકારને તિરોભૂત કરી રાખેવાય અને જ્ઞાન માત્ર હું છું એમ એને આવે છે તો એનું નામ કે જ્ઞાનાકારનો એને આવિર્ભાવ કર્યો કહેવાય. જ્ઞેયાકાર છૂટતા નથી, જ્ઞેયાકાર બનવાના રોકી શકતું નથી કોઈ, જ્ઞેયાકારને કોઈ દૂર કરી શકતું નથી, જ્ઞેયાકારને તિરોભૂત જરૂર કરી શકે છે. તિરોભૂત કરવા એટલે કે જ્ઞેયાકારમાં જ્ઞાન માત્ર જોવું, જ્ઞેયાકાર નીકળતા નથી, તિરોભૂત એટલે એને કાઢી નથી શકાતા, એનું લક્ષ છોડવું એટલે જ્ઞેયાકાર જ્ઞાન છે એમાં એને જ્ઞાન જોવું, બસ ખાલી એ જ્ઞાન જોવા માંડે તો ઓટોમેટિક જ્ઞેયાકાર છે એ તિરોભૂત થઈ ગયા એટલે એને કદી પણ જ્ઞાનમાં જ્ઞેયનું લક્ષ થાય જ નહીં, જ્ઞાનમાં જ્ઞાનનું જ લક્ષ રહ્યા કરે અને એ જ સમયે ભેદ જ્ઞાન પૂર્વક આ ભેદ જ્ઞાન છે. આ 131 વર્ષ માં કે ભેદ વિજ્ઞાન સીધા સીધા એક રીતે ગ્રંથ સેવ પ્રાવ તો બધા બધા એક કે અને 130 માં એમાં એવું કે જ્ઞાનમ જ્ઞાન પ્રતિષ્ઠિત છે. આ જ્ઞાનમાં જ્ઞાન પ્રતિષ્ઠિત આવી રીતે થાય છે, જ્ઞાનમાં જ્ઞાન આવી રીતે પ્રતિષ્ઠિત થાય છે. આનું નામ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને જ્ઞાનાકાર જ્ઞાનનો આવિર્ભાવ. એ જ્ઞાનાકાર જ્ઞાનનો આવિર્ભાવ એનો અર્થ જ એમ કે હું જ્ઞાયક છું એમ શ્રદ્ધાન એને આવી ગયું. આવી પ્રક્રિયા પ્રત્યેક સમયે ચાલે છે, આવી પ્રત્યેક સમયે જ્ઞાનના ઉત્પાદની સ્થિતિ છે, પ્રત્યેક સમયે જ્ઞાનમાં જ્ઞેયાકારની રચના થાય છે અને પ્રત્યેક સમયે એ જ્ઞાનમાં જ્ઞેયાકાર જ્ઞાનને આવિર્ભૂત કરે છે તો એનું નામ અજ્ઞાન છે અને એ પ્રત્યેક સમયે એ જ જ્ઞાનમાં જ્ઞાનને આવિર્ભૂત કરે છે. જ્ઞેયાકાર જ્ઞાન તરફથી લક્ષ હટાવવું, તિરોભૂત કરવો એનો અર્થ જ એમ કે એમાં જ્ઞાન જોવું. જ્ઞેયાકાર જ્ઞાન નીકળતું નથી, જીવ શું કરે છે જ્ઞેયાકાર જ્ઞાનને છે ને કાઢવાનો પ્રયત્ન કરે છે પણ જ્ઞેયાકાર જ્ઞાન નીકળી શકે એમ જ નથી. એ તો એનો સ્વભાવ છે, એ જ્ઞાનના સ્વભાવની રચના છે, એ તો સ્વપર પ્રકાશક છે અને એ અખંડ જ્ઞાન છે સ્વપર પ્રકાશક. તો આપણે ભેદ પાડીને સમજીએ છીએ ને, બાકી એ જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર સ્વપર પ્રકાશક અખંડ છે. પર પ્રકાશકતા એ જ્ઞેયાકાર છે, સ્વપ્રકાશકતા એ જ્ઞાયક જ્ઞાનાકાર છે અને એ એવું સ્વપર પ્રકાશક અખંડ એક ઉત્પાદ છે. એનો એક ઉત્પાદમાં એ પર પ્રકાશકને શું કરે છે ભાવેન્દ્રીમાં નાખી દે છે. એવો વિષય પણ આવે આવે એમ નથી, એવો વિષય પણ જ્ઞાનીઓ કરે એ વિષય, પણ પેલામાં પેલો આ સ્વભાવ સમજે, એ સ્વભાવ સમજીએ તો એનું તરત જ કામ થાય. જ્ઞેયાકાર જ્ઞાનને તિરોભૂત કરવા એનો અર્થ કે જ્ઞેયાકાર જ્ઞાનમાં માત્ર જ્ઞાન જોવું એનું નામ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને જ્ઞાનાકાર જ્ઞાનનો આવિર્ભાવ. આવું આખું જ્ઞાનના ઉપયોગનું સ્વરૂપ અનાદિથી આમ ચાલી રહ્યું છે. આપણે જરા 5 મિનિટ વધારે થઈ ગઈ છે પણ પૂરું કરી લઉં છું. અનાદિથી આવું ચાલી રહ્યું છે, જીવને આ પ્રકારનો એક પ્રયોગ કરતો નથી. વાંચે સાંભળે બધું કરે પણ વાંચે પણ નહીં કરે વિચાર તે સમજે નહીં ઝઘડો સાર.
આ વાંચવાનું બધું હોય, સાંભળવાનું બધું હોય, પણ જો આ પ્રયોગ ન ચાલ્યો, જો આ પ્રક્રિયા એના જ્ઞાનમાં પકડાણી નહીં, તો જેમ રમતું મન વિષયમાં હે તે જો આત્મે લીન એમ જોઈ કરે, જેમ રમતું મન વિષયમાં, વિષયમાં જો મન રહીમાં કરે, જ્ઞાન તો જાય છે માત્ર જ્ઞેયાકાર સુધી, જ્ઞેયાકાર જ્ઞાન સુધી, બહાર જતું નથી વિષયમાં. એટલે એ જ્ઞેયાકાર જ્ઞાન ને પોતાનું માયના કરે છે, તિરોભૂત થયેલા વગર એમ નામ એ વિષયમાં રમે છે. જેમ રમતું મન વિષયમાં, તે જો આત્મે લીન શીઘ્ર રહે નિર્વાણ પર દરે દે નવીન, ઈ જો જ્ઞાન પોતે પોતાના આત્મામાં લીન થાય, એટલે કે હું જ્ઞાન માત્ર આત્મા છું, હું જ્ઞાન માત્ર આત્મા છું, જ્ઞાન માત્ર આત્મા છું, એમ જો એને બેસી જાય તો શીઘ્ર લહે નિર્વાણ પર, નિર્વાણ ત્વરિતમાં ત્વરિત થઈ જાય અને કદી દેહ નવો ધારણ કરવો ન પડે. હા, વિષયમાં રમે છે એટલે કે જ્ઞેયાકાર જ્ઞાનમાં રહીમાં કરે છે. જો જ્ઞાન અને જ્ઞાયકની બાઉન્ડ્રી આટલી જ છે અને આત્મા અહીંયા જ છે, આની બહાર ક્યાંય છે જ નહીં, આત્મા કોઈ ચર્ચા આનાથી બહાર છે નહીં, આટલામાં ને આટલામાં જોઈ એની વિચારધારાને સીમિત કરશે, એના વર્તુળને કેન્દ્રિત કરી દેશે આટલામાં આટલામાં, તો મને એમ થાય છે કે અનુભૂતિ એને આપણે કાલ દ્રષ્ટા થાય ને કે હાથી ઉપર ફૂલ મૂકવા જેટલી સરળ છે એટલી ખરેખર સરળ છે, એનાથી વધારે આમાં કાંઈ પુરુષાર્થ કરવો પડે એવું નથી. વસ્તુના સ્વરૂપને યથાર્થ સમજીને નિર્ણયની ભૂમિકામાં આવવું જોઈએ, નિર્ણયનું કામ છે આમાં. એ નિર્ણય થાય તો નિર્ણય આગળ જાય, નિર્ણયની દ્રઢતા થાય, નિર્ણયની દ્રઢતા થતા એક એવી અપૂર્વ ધારા ચાલવા માંડે કે એ સ્વરૂપના મહિમાના લક્ષ વાળો ભાવ એક અંદર ચાલવા માંડે, વિભાવથી જુદો, વિકલ્પથી જુદો, મનના સંગથી જુદો, એવો એક સ્વરૂપના મહિમાના લક્ષ વાળો ભાવ અંદર એક જ્ઞાન ધારા ચાલવા માંડી, તો એ જ્ઞાન ધારા આગળ જઈ અને હું જ્ઞાયક માત્ર હું છું એમ કરી અને અહીંયા વિરામ પામી જાય છે, અને એ વિરામ પાવે ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગનો ઉત્પન્ન થાય છે. આવો ભવી જીવને, સર્વભવ્ય જીવને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવ. પ્રયોગની ભૂમિકા છે અને આજ આ પ્રયોગથી જ છે ને જીવ પામે છે, આટલું જ સ્વરૂપ છે. આમાં વિશેષ લાંબુ કાંઈ બહુ વિચારમાં લેવા જેવું નથી, આટલામાં આટલામાં કામ થાય છે.